સંઘ પ્રદેશ દીવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નાતાલની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. દીવની જૂની હોસ્પિટલના પ્રાંગણમાં નાતાલનું ભવ્ય સેલિબ્રેટ કરવામાં આવ્યું હતું અને જીગલ બેન્ડ દ્વારા બાળકોને ચોકલેટ આપવામાં આવી હતી. દીવમાં નાતાલની અને નવા વર્ષની ઉજવણી નિમિત્તે દીવના ખ્રિસ્તી સમુદાયના લોકોએ પોતાના ઘરને રોશનીથી સજાવ્યા હતા. સાથે દીવની દરેક હોટલો અને પૌરાણિક સેન્ટ પોલ ચર્ચની પણ સુંદર સજાવટ કરવામાં આવી હતી. દીવમાં દરેક સમુદાયના લોકો દ્વારા ક્રિસમસની ઉજવણી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી. દીવનું પોર્ટુગીઝ શાસનકાળના પ્રખ્યાત સેન્ટ પોલ ચર્ચ, જે ખ્રિસ્તીઓનું આસ્થાનું સ્થાન ધરાવે છે અને પોર્ટુગીઝ સરકારે આ ચર્ચને પોર્ટુગીઝો દ્વારા નિર્માણ કરેલ ઇમારતોમાં આ ચર્ચને દેશની અજાયબી ઇમારતોમાં સ્થાન આપ્યું છે. એવા ભવ્ય સેન્ટ પોલ ચર્ચ ખાતે ભગવાન ઈસુના જન્મની યાદ ત્યાજી કરી એવા અહેસાસ દ્વારા ભગવાન ઈસુના જન્મની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી. એટલે અમે આ જે રિવાજ ઉજવીએ છીએ ફક્ત કેથલિક કમ્યુનિટી માટે નથી, પણ આપણે દરેક સમાજના લોકો માટે છે. એ માટે આ તહેવાર સાંજે દરેક હિન્દુ, ક્રિશ્ચન, મુસ્લિમ, દરેક ભાઈ બહેન, દરેક જાતિના માણસોને ભેગા કરીને આ સેલિબ્રેટ કરવામાં આવે કે ઈસુ ભગવાન આ ફક્ત આજ રોજ નાતાલના ઈસુ પ્રસંગે અમે લોકોએ ખ્રિસ્તી સમાજ દ્વારા ત્યારે દીવ સેન્ટ પોલ ચર્ચ ખાતે ક્રિસમસ ટ્રીની રંગબેરંગી લાઇટ સાથેની સજાવટ અને સ્ટેજ શો દ્વારા ભગવાન ઈસુ ભગવાન પર આધારિત નાટક અને પ્રોગ્રામ દ્વારા લોકોને સંદેશો પાઠવવામાં આવેલ, જેમાં ઓલ્ડ એનસીસી ક્રેડિટ દ્વારા એનસીસી ઓફિસર વંદના કામલ્યાના માર્ગદર્શનના નાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી. ભગવાન ઈસુના જન્મની સમગ્ર ગાથાની રજૂઆત નાટક દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી. જ્યાં ખ્રિસ્તી સમુદાય દ્વારા ચર્ચમાં પ્રેયર કરવામાં આવેલ, તેમજ ફાધર મિત્રો સ્વજનોએ એકબીજાને ભગવાન ઈસુના જન્મની ભાવપૂર્વક શુભેચ્છા પાઠવી હતી. ખ્રિસ્તી સમુદાયના લોકો માટે આ દિવસ ખૂબ જ મહત્વનો હોય છે. આ પ્રસંગે દીવ કલેક્ટર સલોની રાય પણ ભાગીદાર બન્યા હતા. ક્રિસમસની ભવ્ય ઉજવણીના ઉપલક્ષમાં નાના બાળકો જિંગલ બેનના ડ્રેસમાં જોવા મળ્યા હતા. દીવના સેન્ટ પોલ ચર્ચમાં સેવા ધર્મના લોકો ઈસુ ભગવાન પાસે મીણબત્તી પ્રગટાવી પ્રાર્થના કરતા પણ જોવા મળ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે નાતાલમાં પર્યટકોનો ઘસારો જોવા મળ્યો હતો, ત્યારે દીવના ચર્ચમાં નાતાલના દિવસે પર્યટકોએ પણ શ્રદ્ધાપૂર્વક મીણબત્તી પ્રગટાવી પ્રાર્થના કરી હતી. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.